હેલો ફ્રેન્ડ, આપણે યુટ્યુબ ચેનલ હિરણ ઉપારેલિયા માય ટેરેસ ગાર્ડનમાં મિત્રો સ્વાગત છે. મિત્રો, કોસ્મોસ ટ્રી, મિત્રો કોસ્મોસ પ્લાન્ટની વાત આપણે કરીએ છીએ કે એનું જે ફ્લાવર છે મિત્રો, એનું જે ફૂલનો રંગ છે પીળા કલરનો, અને પીળા કલરનું ફૂલ છે એ ફૂલ ગયા પછી એમાંથી જે બીજનું નિર્માણ થાય છે, બીજ જે બને છે મિત્રો એ બ્લેક કલરનું બીજ, અને એ બ્લેક કલરનું બીજ એટલે આપણે બોરનો જે ઠળિયો છે મિત્રો, ચણિયા બોરનો જે ઠળિયો છે એ જ આકારનું એકદમ બ્લેક કલરનું બીજ મેં આ રીતે પ્લાસ્ટિક બેગમાં મિત્રો મેં વાવેલું, અને સરસ મજાનો રોપ એ ઉગી ગયો. પણ આપણા થોડુંક શેડ્યુલ વ્યસ્તના કારણે એ છોડ ઘણો મોટો થઈ ગયો છે મિત્રો, કે મારે પ્લાન્ટમાં ટ્રાન્સફર કરવાનો સમય થોડોક જતો રહ્યો છે. છતાં આજે આપણે એને પ્લાન્ટ છે ટ્રાન્સફર કરવાના છીએ, અને એ આ રીતે આપણે જે રોપ તૈયાર કર્યો છે એ પ્લાસ્ટિકની બેગને આપણે તોડશું અને એમાં જોશું કે સરસ એના મૂળ છે એ નો વિકાસ થઈ ગયો છે મિત્રો. કારણ કે પ્લાન્ટ ઘણો મોટો છે, પ્લાન્ટ ઘણો મોટો થઈ ગયો છે, અને બીજા પ્લાન્ટમાં ફેરવશું ત્યારે આપણે એને અનુકૂળ જે માટી છે મિત્રો, ખાસ માટીમાં તો એવી માટી પસંદ કરવી કે બહુ ચીકણી માટી આમાં પસંદ ન કરવી, અને પાવડર છે આ બ્લેક કલરનો મૂળવર્ધક પાવડર, કે એ પાવડર ઘણી કંપનીના મિત્રો મળી જશે તમને. મૂળવર્ધક પાવડર છે એનું કામ શું છે કે જે પ્લાન્ટ છે ને મિત્રો, એના મૂળ નાના હોય છે તો એને મૂળનો વિકાસ કરવામાં એ અને છે એ કામ કરશે એમ. પછી આપણે એને જરૂર પ્રમાણે આપણે એને પાણી પાઈ દઈશું મિત્રો, અને જોશો કે એ વાવ્યા પછી મિત્રો 20 દિવસ પછી કે મારા પ્લાન્ટમાં એ સરસ પાછો એ છોડ છે જામી ગયો છે, અને ફરી એમાં નાની નાની કળીઓ અને સાથે સાથે નાની નાની ડાળીઓનું નિર્માણ થતું જાય છે. મિત્રો, આ ફૂલનો છોડ, આ કોસ્મોસ ફૂલ કે જેમાં ફૂલની પાંદડીઓ છે મિત્રો, 5 પાંદડીઓ છે, આખું ઝુમખું ન હોય, બીજા ફૂલની જેમ ન હોય, 5 પાંદડીઓ જોવા મળશે, અને એકદમ યલો કલરનો એનો નેચર છે, અને આ આખું વર્ષ આપણો પ્લાન્ટ ચાલી શકે એવે પ્લાન્ટની કેપેસિટી છે, એનો એ સ્વભાવ છે મિત્રો. અને આ પ્લાન્ટમાં જે ફ્લાવર મિત્રો આવશે કોસ્મોસમાં, એ અમુક સમયાંતરે સતત આવ્યા કરશે, એક સાથે ઝાઝા નહીં આવે પણ સમયાંતરે આવ્યા કરશે મિત્રો. વિડીયો મિત્રો તમે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આભાર.